આજે મચ્છુ જળ હોનારતની 44મી વર્ષ નિમિત્તે મચ્છુ જળ હોનારતમાં માર્યા ગયેલા તમામ દિવંગતોને હું મોરબી ન્યૂઝ પરિવાર તરફથી હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવું છું. એની સાથે સાથે ઈ ગોઝારી મચ્છુ જળ હોનારતની દુર્ઘટનાને યાદ કરીએ તો આજે પણ રૂવાણા ખડા થઈ જાય, માણસોના કાળજા કંપી જાય એટલી બધી હૃદયદ્રાવક આ જળ હોનારત હતી. પત્તાના મહેલની જેમ બહુમાળી બિલ્ડિંગો પાણીમાં પડી અને તણાતા જતા હતા. માણસોની લાશો, પશુઓની લાશો, કોઈ કોઈને રોકવાવાળું નહોતું, કોઈ કોઈને મદદરૂપ થઈ શકે એવું નહોતું. મચ્છુ ડેમ તૂટવાની સાથે મચ્છુથી 6-8 કિલોમીટર દૂર મોરબી જોત જોતામાં પાણીએ આખા મોરબીને બાંધમાં લઈ લીધું હતું. મોરબીમાં 20-20 ફૂટ પાણી હતું, એક એક બબે માળ પાણીની અંદર ગરકાવ થઈ ગયા હતા. મોરબી એટલે ત્યારે માત્ર ને માત્ર મોરબી, નદી સિવાય કાંઈ ભાસતું નહોતું. પરિસ્થિતિ ખૂબ ગંભીર હતી. બપોરના સમયે 3-4 દિવસ ત્યાં વરસાદ પડતો હતો, માણસો પોતાના ઘરમાં આરામ કરતા હતા. એકાએક ખબર પડી, જાગીને જોયું કે આટલી મોટી દુર્ઘટના છે. જીવ બચાવવા માટે માણસ મુઠ્ઠી વારીને ભાગ્યા હતા. જ્યાં જગ્યા મળે ત્યાં, જ્યાં આશરો મળે ત્યાં, જ્યાં સલામત સ્થળ દેખાય ત્યાં ભાગી જીવ બચાવ, બધું પોતાનું અસબાબ, પોતાનો સરસામાન, મકાન બકાન બધું મૂકી અને માત્ર ને માત્ર પોતાનો જીવ બચાવવા માટે નીકળી ગયા હતા. પણ એ મચ્છુના સતત 1.5 કલાકના તાંડવની અંદર મોરબીને હતું ન હતું કરી નાખ્યું હતું. મોરબીની અંદર ત્યારે કેટલા લોકો આ જળ હોનારતનો ભોગ બન્યો એ પછી ત્યારે એના માટે કમિટી નમાય, એનું તપાસ પંચ નિમવામાં આવ્યું. એને વર્ષો વીતી ગયા, વળી બીજું તપાસ પંચ નિમવામાં આવ્યું, એમાંય કોઈ રિઝલ્ટ ન આવ્યું. એક વિદેશીને એક આ દેશના વિદ્યાર્થી એવું બીડું ઝડપ્યું કે આપણે આના મૂળ સુધી જવું છે, પણ એ લગભગ સત્યની નજીક પહોંચ્યા પણ પૂર્ણ સત્ય સુધી ન પહોંચી શક્યા. એટલે મચ્છુ જળ હોનારતની અંદર આજની તારીખે કેટલા લોકોએ, કેટલા પશુએ જીવ ગુમાવ્યો એ એકમાત્ર રહસ્ય જ બની રહ્યું છે.